હેલો બાળ મિત્રો, મજામાં ને? આપણે આજે સ્વર લખતા અને બોલતા શીખીશું. હું જેમ બોલાવું એમ તમે પણ બોલજો અને લખજો. તો સ્વરમાં પહેલો અક્ષર કયો આવે? અક્ષર અ. કયો આવશે? અ. અને શું કહેવાય? અ. પછી આવશે અને કાનો. આ. અને કાનો કહેવાય, શું કહેવાય? કાનો. તો અને કાનો આ. પછી આવશે ઈ, પણ કયો ઈ આવશે? નાનો ઈ. પછી આવે ઈ, પણ કયો ઈ આવે? મોટો ઈ. પછી આવે છે ઉ, શું આવે? ઉ. કયો ઉ કહેવાય? આ નાનો ઉ કહેવાય. પછી આવે ઉ, પણ કયો ઉ આવશે? મોટો ઉ. પછી આવે અને એકમાત્ર, સોરી, પછી આવે રૂ, શું આવે? રૂ. ઋષિ બાવાનો રૂ. પછી આવે અ, અને એકમાત્ર એ, અને એકમાત્ર શું થાય? એ. પછી આવે અને બે માત્ર આઈ, શું આવે? આઈ. પછી આવે અને કાનો અને માત્ર. આને કાનો કહેવાય, આને માત્ર કહેવાય. અને કાનો માત્ર ઓ, શું થાય? ઓ. પછી અને કાનો અને બે માત્ર ઔ. આ કાનો છે ને બે માત્ર છે, તો અને કાનો બે માત્ર ઔ. અને માથે મીંડું અમ. આ મીંડું હોય ને અમ કહેવાય, શું કહેવાય? અમ. તો અને માથે મીંડું અમ. પછી અ અને સાઈડમાં બે મીંડા હોય એને અહ કહેવાય, શું કહેવાય? અહ. ફરી અ આ ઈ ઈ ઉ રૂ. શું કહેવાય? સ્વર. શું કહેવાય? સ્વર. હવે આપણે આજે વાક્યો લખીશું. હું લખું એમ તમે પણ લખજો અને બોલજો. ક ન ક અલ્પીરામ. આને શું કહેવાય? અલ્પીરામ. કનક ર મ ત ક ર પૂર્ણવિરામ. આને શું કહેવાય? પૂર્ણવિરામ. વાક્ય પૂરું થાય એટલે આપણે પૂર્ણવિરામ કરી દેવાનું. પછી બોલવાનું વાક્ય આખું. કનક રમત કર. શું બોલાય? કનક રમત કર. જ લ ક ન વ ગ ણ. પૂર્ણવિરામ. વાક્ય શું બોલાશે? ઝલક નવ ગણ. શું બોલવાનું? ઝલક નવ ગણ. ગ ગ ન ન મ ન ક ર. પૂર્ણવિરામ. વાક્ય શું બોલાય? ગગન નમન કર. શું બોલાય? ગગન નમન કર. ભ ર ત જ ટ પ ટ લ ખ. પૂર્ણવિરામ. વાક્ય શું બોલાશે? ભરત જટ પટ લ. શું બોલાય? ભરત જટ પટ લખ. વ દ ન વ દ ન ક ર. પૂર્ણવિરામ. વદન વંદન કર. શું બોલાય? વદન વંદન કર. ક મ લ દ સ ગ ણ. પૂર્ણવિરામ. કમળ દસ ગણ. શું બોલાય? કમળ દસ ગણ.
દ મ ન વ જ ન ક ર પૂર્ણ વિરામ. દમન વજન કર. શું બોલાય? દમન વજન કર. તાને શું કહેવાય? વાક્ય. શું કહેવાય? વાક્ય. ઓયા બાજુ પાછળના સ્વર લખો. તો આપણે અગાઉ શીખી ગયા હતા, આજે ફરી રિપીટેશન કરીશું. તો પાછળના સ્વર, તાના પછીનો જે સ્વર લખે એને કહેવાય પાછળનો સ્વર. આ શું છે? અ. અ પછી શું આવશે? આ. શું આવશે? આ. અને કાનો આ. પછી શું છે? ઉ. શું છે? ઉ. પણ કયો ઉ? નાનો. તો આપણે લખવાનું મોટો ઉ. શું આવે? ઉ. આ શું છે? ઈ. તો આપણે કયો ઈ લખવાનો? મોટો ઈ. ઈ પછી શું આવે? ઈ. આ શું છે? એ. તો એ પછી શું આવશે? ઐ. અને બે માત્ર ઐ. પછી શું છે? આ. શું છે? આ. આ પછી શું આવશે? ઈ. શું આવે? ઈ. પછી શું છે? ઉ. શું છે? ઉ. ઉ પછી શું આવે? તો રુ. શું આવે? તો રુ. તો આપણે ખાલી જગ્યામાં લખવાનું રુ. રુ પછી શું છે? ખાલી જગ્યા છે ને, તો રુ પછી શું આવશે? બોલો. એ. શું આવે? એ. તો અને એક માત્ર એ. પછી શું છે? ઈ. શું છે? ઈ. ઈ પછી શું આવે? તો ઉ. શું આવે? ઉ. પછી છે ઔ. ઔ પછી શું આવે? ઓ પછી શું આવે? તો ઔ. શું આવે? ઔ. અને કાનો બે માત્ર ઔ. પછી છે અમ. શું છે? અમ. અમ પછી શું આવે? અહ. શું આવે? અહ. સાઈડમાં મીંડા હ એટલે અહ કરવાનું. પછી આને શું કહેવાય? ઔ. ઔ પછી શું આવે? અમ. શું આવશે? અમ. પછી શું છે? ઐ. શું છે? ઐ. ઐ પછી શું આવે? તો ઓ. અને કાનો બે અને કાનો માત્ર ઓ. તો બાર મિત્રો, તમારે પણ હોમવર્કની નોટમાં સ્વર લખવાના છે, વાક્ય લખવાના છે, ને પાછળના સ્વર લખવાના છે. આટલું હોમવર્કની નોટમાં લખવાનું છે ને બોલવાનું છે. ઓકે.